ગુડ મોર્નિંગ બાળકો ધોરણ આઠની અંદર ગુજરાતી વિષયની અંદર આજે આપણે પાઠ દસ અગિયાર અને બારનું રિવિઝન કરશું ગ્રામર પાઠમાંની અંદર તો પાઠ દસ આલા લીલા વાસળિયા એમાં સમાનાર્થી ની અંદર વાસળી એટલે બંસી મુરલી લાડકો વહાલો પ્યારો પાદર ગોંદરું ભાગોળ પોપટ શુ કીર સોરી મે વરસાદ મેઘલો વિરોધી શબ્દ ઉતારવું ચઢાવવું ઓતરાદા દખણાદા હવે નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધો

બંદોબસ્ત ગોઠવણ ચોથું અપ્રિતમ અનુપમ અજોડ પાંચમું સમજ અક્કલ અહપણ છઠું સનાતન શાશ્વત કાયમી સાતમું ઠાવકાય ગંભીરતા વિવેક ગભરામણ ભય મૂંઝવણ પેશન્ટ ટુ વિરોધી શબ્દ લખો એમાં પહેલું મુશ્કેલ એનું ઓપોઝિટ શબ્દ એટલે વિરોધી શબ્દ સહેલું અથવા સરળ બીજું શાંતિ અશાંતિ ત્રીજું વ્યવસ્થા અવ્યવસ્થા ચોથું સ્મિત રુદન પાંચમું વિવેક અવિવેક છઠ્ઠું પ્રવૃત્ત નિવૃત્ત ક્વેશ્ચન થ્રી શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો પહેલું મથાળે છાપેલા નામ સરનામા વાળો કાગળ યાની લેટર હેડ બીજું કૌરવો પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ કુરુક્ષેત્ર ક્વેશન ફોર નીચેના વાક્યોમાં વિશેષણ અને વિશેષ્ય શોધો પહેલું ત્રણ કલાક તો શું પણ ભવે આ ન ઉકલે એમાં ત્રણ કલાકની અંદર ત્રણ છે એ વિશેષણ અને કલાક છે એ વિશેષણ આગળ એ જ ની અંદર ત્રણ છે એ વિશેષણ અને ભવે છે એ વિશેષ્ય બીજું હું બે એક્સ્ટ્રા ચેર્સ મૂકાવી દઉં એમાં બે છે બે એક્સ્ટ્રા એ વિશેષણો અને ચેર્સ એ વિશેષ્ય ત્રીજું પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો સનાતન છે એ વિશેષ્ય છે અને પ્રશ્ન છે એ વિશેષ વિશેષ સનાતન છે એ વિશેષણ છે અને પ્રશ્ન છે એ વિશેષ છે હવે ક્વેશ્ચન નંબર ફિફ નીચેના વાક્યોમાંથી કિ ક્રિયાપદ શોધીને તે ઘટના છે કે સ્થિતિ તે જણાવો પહેલો થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું ઝૂલતું હતું ક્રિયાપદ છે અને ઘટના

હવે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો સ્વગત સનાતન શાંતિ શિષ્ય સારું એમાં શાંતિ શિષ્ય સનાતન સારું અને સ્વગત એ શબ્દ કોષ પ્રમાણે આપણે ગોઠવી લીધા જોઈ લેજો તમે એકવાર ધ્યાન રાખી અને હવે આપણે જોઈએ પાઠ બાર રાવણનો મિથ્યા અભિમાન એમાં પહેલો ક્વેશ્ચન છે સમાનાર્થી શબ્દ આપો પહેલું તત્કાળ એટલે ત્વરિત અથવા તરત બીજું કંદુક એટલે દડો ત્રીજું આભૂષણ ઘરેણું ચોથું આધાર નીચ અધર સોરી આધાર નહીં અધર નીચલો હોઠ અભિમાન અહંકાર ગર્વ રાય राजा नृ दुख पीड़ा यातना आग रक्त लोही लोचन आख निशी चर यानी राक्षस पूर शहर चाप धनुष्य अथवा कामठू असुर राक्षस दैत्य अभिराम मनोहर सुंदर विरोधी शब्द रडवू, विकाल सरल, बलवान निर्बळ अमर मर्त्य अती, अल्प, दुःख सुख उंदू सीधू पूर्ण अपूर्ण अथवा रिक्त अभिमान निराभिमान, अथवा निराभिमान

ઇન્દ્રને જીતનાર ઇન્દ્રજીત શિવજીનું ધનુષ્ય ત્રંબક રાત્રે ફરનાર નિશાચર યાની રાક્ષસ દશાન દશ માથા યાની દશાનંદ ક્વેશન ફોર નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો પહેલું કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર વિકટ છે એ વિશેષણ છે અને દ્રષ્ટિ છે એ વિશેષ્ય છે બીજું હું રાવણ બળ્યો સત્ય તો રાવણ છે એ વિશેષણ છે અને બળ્યો વિશેષ્ય છે અને બળ્યો છે એ વિશેષણ છે ત્રીજું ઊભું કર્યું જવ મનુષ્યને અતિ બળ કરી મહાકાય અતિ છે ઓકે તો બધાને ઓલ ધ બેસ્ટ ક્વેશ્ચન આન્સરની સરસ તૈયારી કરજો અને આ પણ વાંચજો યાદ રાખજો ઓલ ધ બેસ્ટ